प्रणाम। धोरण पांच में आपणे आ वर्षना 2021-22 वर्ष में नवा पाठ्यपुस्तक साथ शुरुआत करिए कि गुजराती विषयनी चोपड़ीनुं नाम छे कलशूर, कि जे प्रथम भाषा गुजराती मीडियम में है अने एनुं एटला माटे आपणे अंग्रेजी मीडियम में ए चोपड़ी धोरण पांच में वपराई रही छे અને આપણે તેનો ઉપયોગ દ્વિતીય ભાષા તરીકે ઉપયોગ કરીએ છીએ। ધોરણ પાંચમાં કલશૂર એટલે કે ગુજરાતી વિષય। ધોરણ પાંચમાં આપણે વર્ષ દરમિયાન 10 પાઠનો અભ્યાસ કરવાનો છે કે જેમાં 1-5 પ્રકરણ આપણે સેમ 1માં ભણીશું અને 6-10 આપણે સેમ 2માં ભણીશું। આજે આપણે પ્રકરણ 1 જેનું નામ છે વાંદરાને વાંચતા ન આવડે એ પાઠની સમજૂતી કરીએ। પાઠની સમજૂતી કરતા પહેલાં જ જોઈએ કે અહીંયા એક મસ્ત મજાનું એક ગીત આપ્યું છે, તો એ ગીતની શરૂઆત કરીએ, તો તેનું થોડું ગાન કરીએ। ઉંદર રહે છે દરમાં, માણસ રહેતો ઘરમાં, ચકો ચકી રે માળામાં, બટેર તેતર જાળામાં, સમડીનું ઘર ઊંચા ઝાડે, ચામા ચીડિયા લટકે ડાળે, ગાય બકરી રહેતા વાડે, વંદો તો ચૂપચાપ તિરાડે, સિંહ સૂવે છે બોળમાં, ને હું તો બાની સોળમાં। વિદ્યાર્થી મિત્રો, અહીંયા દરેકના રહેઠાણ વિશેની સમજૂતી આપી છે કે જે પણ ક્રિએચર્સ છે એ ક્યાં રહે છે, તેની સુંદર મજાની નાની સરખી આ એક ગીત તરીકે આપણને રજૂઆત કરીને આપણને સમજૂતી કરાવી છે। તો અહીંયા પહેલી જ લાઈન આપી છે ઉંદર રે અને પછી એપોસ્ટ્રોફી છે, એટલે એને સમજવાનું છે રહે, ઉંદર રહે છે દરમાં, માણસ આપણે સૌ ઘરમાં રહીએ છીએ, ચકો ચકી રે માળામાં, સ્પેરો નેસ્ટમાં રહે છે, બટેર તેતર, બટેર અને તેતર બે અલગ અલગ પક્ષી છે કે જેના નામ છે, તે રહે છે જાળામાં। જાળું એટલે કે ખેતરની ફરતે જે ઝાડ બનાવવામાં આવેલી હોય છે, જે વાડ બનાવેલી હોય છે કાંટાવાળી, એમાં જે જાળા કરે તે બટેર અને તેતર કરતા હોય છે। સમડીનું ઘર ઊંચા ઝાડે, ચામાચીડિયા લટકે ડાળે, બધાને ખબર જ છે ચામાચીડિયું એટલે બેટ, એ હંમેશા ઊંધું ઝાડે લટકતું હોય છે। ગાય બકરી રહેતા વાડે, વંદો તો ચૂપચાપ તિરાડે, બધાને બધાએ વંદો તો જોયો જ હશે, કોક્રોચ દરેકના ઘરમાં ક્યારેક ક્યારેક જોવા મળતો હોય છે કે એ કોઈ પણ નાની સરખી તિરાડ હોય તે તિરાડમાં જતું રહે છે। સિંહ સૂવે છે બોળમાં, બોળમાં એટલે કે ગુફામાં, ને હું તો બાની સોળમાં, સોળમાં એટલે નજીક ખોળામાં। અહીંયા આપણે આ સુંદર મજાની ગીતથી શરૂઆત કરી અને કોણ ક્યાં રહે છે તેના વિશેની પણ સમજૂતી કરી। હવે આપણે આગળ એક સુંદર મજાનું એક વાર્તા સ્વરૂપે એક પાઠ આપ્યો છે, તેની રજૂઆત કરેલી છે, તેની આપણે સમજૂતી કરીએ। વાંદરાભાઈનું ઘર વાર્તાનું નામ છે અને જેનું શીર્ષક છે વાંદરાભાઈનું ઘર। એક હતા વાંદરાભાઈ, ખટખટ એનું નામ। વાંદરાભાઈ છે, જેવી રીતે દરેકના નામ હોય છે એમ એ વાંદરાભાઈનું પણ નામ છે ખટખટ। એને ઝાડે ઝાડે ફરવું ગમે ને છાપરા ઉપર કૂદવું ગમે। બારે માસ એક ઝાડથી
બીજા ઝાડ પર ફરતો રહે, હુપાહુપ કરતો રહે. નોર્મલી બધાને ખબર જ છે કે વાંદરો એક જગ્યાએ ક્યારેય બેસતો નથી હોતો, એ હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો જ રહેતો હોય છે, કે જેનું આ બે લાઇનમાં સમજૂતી કરાવી છે. શિયાળો શરૂ થયો, ધીમે ધીમે ઠંડી વધવા માંડી. ખટખટને ઠંડી લાગે એટલે એ એક ડાળથી બીજી ડાળે ફરતો જાય, એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય ને ઠંડી ભગાડતો જાય. નોર્મલી આપણે પણ ઠંડીની ઋતુમાં જોયું હોય છે કે જો એક જગ્યાએ જઈને બેસી જઈએ તો ઠંડી વધારે લાગતી હોય છે, એટલે આ વાંદરાભાઈ કે જેનું નામ છે ખટખટ, એ પોતાને ઠંડી ના લાગે એટલે એક ડાળ પરથી બીજી ડાળ, એક છાપરા પરથી બીજા છાપરા ઉપર કૂદી રહ્યા છે, એટલે પોતાને ઠંડી ના લાગે એવા પ્રયત્ન કરે છે. ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. અચરજ એટલે કે એક વિચિત્ર પ્રકારનું જોયું એને. થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા, જે આપણે શિયાળાની ઋતુમાં તાપણી કરતા હોય છે એવી રીતે બધા માણસો ભેગા થઈને તાપણી કરતા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા ને ગાલ પર મૂકતા હતા. થોડું થોડું તાપણી જે સળગી છે તો પોતાના હાથને ત્યાં નજીકમાં લઈ જાય છે અને પછી હાથ ઘસી અને ગાલ પર અડાડે છે કે જેથી પોતાની ઠંડી ભાગી જાય. આહા, મળી ગઈ ઠંડી ભગાડવાની રીત. ખટખટે આ જોયું અને પોતાને કહે છે, ઓ સરસ રીતે, ચલો મને ઠંડી ભગાડવાની રીત મળી ગઈ છે. ખટખટે કૂદકા માર્યા. તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા. એને એવું કે આ જે લાલ અંગારા કર્યા છે એટલે લાલ લાલ મરચાથી આ વસ્તુને સળગાવી છે, પણ ભાઈને ખબર નથી કે આ મરચા નહીં પણ લાકડા સળગાવ્યા છે. ઝાડ નીચે ઢગલો કર્યો, હુપાહુપ કરી દોસ્તોને બોલાવ્યા. તે કે મારા બધા, મને જેમ ઠંડી લાગે છે એમ મારા દોસ્તોને પણ ઠંડી લાગતી હોય એટલે બધાને ભેગા કરે છે અને એ પણ તાપણી કરવા બેસે છે. બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા. ખટખટ કહે, આહાહાહાહા, ઠંડી ભાગી રહી છે, લાલ લાલ મરચા સળગાવે તો પછી શું થાય, એવો હાલ થયો છે આ ખટખટભાઈનો. બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા, હા ભાગી રહી છે, પણ શું ભાગી રહી છે, ઠંડી કે વધારે પડતું ગરમ ગરમ મરચાની ધૂણી આવી રહી છે. ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુગરી આ જોઈ રહી હતી. જેવી રીતે વાંદરાભાઈનું નામ ખટખટ છે એવી રીતે અહીંયા એક સુગરી છે અને જેનું નામ છે ચટપટ. બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે, એટલે ઝાડ પર બેઠી બેઠી એ સુગરી આ બધું જુએ છે અને વિચારે છે કે આ વાંદરાને કેટલી ઠંડી લાગે છે, કેવા થથડી રહ્યા છે. ઠંડીથી બચવા હું તેમને મારા માળામાંય બોલાવી શકતી નથી, એટલે કહે છે એમને ઠંડી લાગે છે પણ મારું ઘર તો ઘણું નાનું છે અને એ તો ખૂબ જ મોટા છે, એટલે હું એમને મારા ઘરમાં પણ બોલાવી નથી શકતી કે તમે મારા ઘરમાં આવી જાઓ તો તમને ઠંડી નહીં લાગે. ખટખટે તો ચટપટ સુગરીને બોલાવી, આવ આવ ચટપટ તાપવાઓ. આ તો ઊંધું થયું, હજુ તો સુગરીભાઈ બિચારા વાંદરાભાઈની ચિંતા કરે છે. ત્યાં તો ખટખટે જ અવાજ આપ્યો કે સુગરીબેન, તમે અહીંયા તાપણી કરી છે તો તાપવા માટે આવી જાઓ. ચટપટ કહે, ના ના સોરી હો. પેજ નંબર 3 પર આપણે જોઈએ. ના ના સોરી હો ખટખટ, હું તો મારા માળામાં છું, મને મારા આ ઘરમાં
જરાય ઠંડી ન લાગે, એટલે કે હું તો ઘરમાં બેઠી છું અને મારા ઘરમાં મને બિલકુલ ઠંડી નથી લાગી રહી. ખટખટ કહે, એવું તે કંઈ હોય આટલી બધી ઠંડી છે ને? એટલે કહે છે કે એવું થોડી હોય કે તમને ઠંડી ના લાગતી હોય, આટલી બધી ઠંડી છે ને? સુગરી કહે, પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે. આપણે જ્યારે વધારે ઠંડી હોય તો આપણને પણ આપણા મમ્મી પપ્પા ઘરની બહાર નથી નીકળવા દેતા, સાંજ પડે આપણને ઘરમાં બોલાવી લેતા હોય છે કે બહુ ઠંડી છે એટલે હવે ઘરની બહાર જવાનું નથી, સ્વેટર પહેરી લો, ટોપી પહેરી લો. પણ આ તો વાંદરાભાઈ છે, એમને તો ટોપી કે સ્વેટર એવું તો કશું હોય નહીં, પણ શું કહે છે, ઘરમાં જ રહેવાનું એવું આ સુગરીબેન કહે છે. એટલે કે હું તો ઘરમાં જ છું એટલે ઠંડી ના લાગે. હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને, ઉનાળામાં ગરમી ઓછી લાગશે, ચોમાસામાં વરસાદથી એ બચી શકાશે. બિચારા ચટપટબેન તો વાંદરાભાઈની ચિંતા કરે છે. એટલે કે તમે મસ્ત મજાનું એક ઘર બનાવી લો કે ગરમીમાંય ગરમી નહીં લાગે અને આ ચોમાસામાં તમારે વરસાદમાં પલળાશે પણ નહીં. હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુગરી કહે છે ને, તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી. એટલે કે તમને ખબર છે ને કે હું તો ખૂબ જ સુંદર ઘર બનાવું છું, અને કે મારું ઘર જો આટલું સરસ છે અને તમે તો મારા મિત્ર છો તોય તમે ઘર નથી બનાવતા, આવું તો ચાલતું હોય? ખટખટને થયું, આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે. એટલે કહે છે કે છે આટલી નાની સરખી અને મને શીખવાડે છે કે હવે મારે શું કરવું જોઈએ. થોડી વાર પછી બધા સાથે હૂપાહૂપ કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા. પાછા એ તો વાંદરાભાઈની જાત, એક જગ્યાએ તો બેસવું ગમે નહીં, એટલે પાછા હૂપાહૂપ બોલતા એક ઝાડથી બીજા ઝાડ પર કૂદકા મારતા ફરવા લાગ્યા અને ગાવા લાગ્યા. ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હૂપ હૂપાહૂપ હૂપ, હૂપ હૂપાહૂપ હૂપ. આટલી બધી ઠંડી છે તો પણ એ મસ્ત મજાના પોતાની જ ધૂનમાં રહે છે અને મસ્ત મજાની રીતે એ ઠંડીને ભગાડી રહ્યા છે. પછી આવ્યો ઉનાળો. શિયાળાની ઋતુ પૂરી થઈ અને ઉનાળાના દિવસો આવ્યા. આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. ખટખટ અને તેના દોસ્તો પરસેવાથી રેબજેબ. ગરમીની ઋતુ હોય તો પછી બીજું શું થાય, પરસેવો જ ને. ગરમીમાં તો કંઈ બહાર થોડી ઠંડક લાગવાની હતી. સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. સુગરીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી. બિચારા સુગરીબેન શું કરે, આખો દિવસ એમને ક્યાં ક્યાં કરે છે, પણ વાંદરાભાઈને તો જે કરવું છે એનું એ જ કરે છે. ફરીથી પાછા એ ડાળ પર ઝૂલે છે અને ઝૂલતા ઝૂલતા બૂમ પાડે છે. ખટખટ, એ ખટખટ, તારે ઘર નથી બનાવવું? ખટખટ તો ગીત ગાતો ગાતો બીજી ડાળે ઠેકડો મારી ગયો. શિયાળામાં ગીતો ગાય છે, હવે પાછા ઉનાળામાં પાછું બીજું ગીત લાયા છે. ઝાડને છાએ રહીએ છીએ, પૂંછડેથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ, હૂપ હૂપાહૂપ હૂપ, હૂપ હૂપાહૂપ હૂપ. એટલે પહેલાં ઠંડીની વાતો કરી, હવે કહે છે ગરમીમાં પણ મસ્ત મજાની રીતે ગરમીને દૂર કરીએ છીએ અને પૂંછડેથી પવન નાખીએ છીએ અને અમને ગરમીની કોઈ બીક જ નથી લાગતી, અમે તો અમારી ધૂનમાં મસ્ત મજાની રીતે ફરીએ છીએ. ચટપટ સુગરી તો પોતાના માળામાં ઝૂલતી રહી ને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી. એ પોતાના ઘરમાં આટલું સરસ સુંદર રીતે નથી, એને ગરમી લાગતી નથી, એને ઠંડી લાગતી, તો પણ એના માળામાં બેઠા બેઠા એ બિચારા વાંદરાભાઈની ચિંતા કરે છે. અને શિયાળો તો પૂરો થયો હતો, પછી ઉનાળો આવ્યો, આજે એ જ રીતે ઉનાળો પણ પૂરો થયો અને આવ્યું ચોમાસું. બિચારા ચટપટ બેને તો
પહેલાં જ કહી દીધું હતું કે ઘર બનાવી લો તો ગરમી પણ નહીં લાગે અને વરસાદમાં પલળાશે પણ નહીં. પણ વાંદરાભાઈ માને ક્યાં, વાકાસમાંથી વરસાદ તૂટી પડ્યો એટલે બહુ જ ખૂબ જબરજસ્ત વરસાદ આવ્યો. ગડળ ઘૂમ એટલે આકાશમાં વીજળીઓ થઈ રહી છે, અવાજો સાથે જોરદાર અવાજો થઈ રહ્યા છે એટલે પુષ્કળ વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા ને વાદળોનો ગડગડાટ, બધા ઝાડ પાણીથી તરબોળ, તરબોળ એટલે કે પાણી જ પાણી, બધે જ જળબંબાકાર જળબંબાકાર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ખટખટ ને તેના દોસ્તો ભીંજાઈ ગયા, ભીંજાઈ ગયા એટલે કે પલળી ગયા. માથે મોઢે પીઠે પૂંછડે પાણી જ પાણી, ઠંડીએ ખૂબ લાગી. આપણે પોતે ભીણા થયા હોય તો પછી શું લાગે, ઠંડી લાગે. એ જ રીતે બિચારા વાંદરાભાઈ અને તેમના મિત્રોને ઠંડી લાગી રહી છે. માળામાંથી સુગરી ફરફર કરતી આવી, બિચારાથી રહેવાયું નહીં, ક્યારની સલાહ આપી રહી હતી, પણ છેવટે એ પોતાનું ઘર ને છોડી અને વાંદરા પાસે આવી. તેણે જોયું કે બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા ને ગાતા હતા. આટલા બધા પલળી ગયા છે, ઠંડી લાગી રહી છે, તો બી હજુ પાછું એમને ગીત આવડે છે. શું મસ્ત મજાનું પાછું નવું ગીત લાયા છીએ. પૂંછ મિનારમાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ. હૂપ હૂપા હૂપ 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 હૂપા હૂપ હૂપ. ઠંડી માટે ગીત આવ્યું, ગરમી માટે ગીત આવ્યું અને પાછું વરસાદમાં એ પાછું નવું ગીત આવ્યું. શું વાંદરાભાઈ એ તો કવિ બની ગયા છે, અલગ અલગ ગીતો લઈને. પછી ત્યાંથી હૂપાહૂપ કરતા ભાગી ગયા. વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું. કેટલું બધું કહી કહીને સુગ્રીવેન થાકી ગયા, પણ એમની તો દરેકે દરેક સિઝન પૂરી થઈ ગઈ, પણ એ તો પોતાની જ મસ્તીમાં લાગ્યા રહ્યા. ને ચટપટ સુગ્રીબાઈએ ચિંતાએ છોડી દીધી કે સુગ્રીબેનને ખબર પડી ગઈ કે મારા બોલવાનો કોઈ ફાયદો નથી. એ પોતાની રીતે મસ્ત મજાની રીતે એ ઋતુનો આનંદ ગીતો ગાતા ગાતા પોતાની જિંદગી અને પોતાના દોસ્તો સાથે મસ્ત મજાની રીતે હરીફળી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ વાર્તા પૂર્ણ થઈ. હવે આપણે બીજા વિડીયોમાં આગળની રજૂઆત જોઈશું. પ્રણામ.